સફળતા મેળવવાનું પ્રથમ સોપાન મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ સાથે દિલથી કરીએ અથક પુરુષાર્થ મેળવીએ સાચી દુઆ કરીને પરમાર્થ સફળતા મેળવવાનું પ્રથમ સોપાન મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ ઉમંગ ઉત્સાહ. નમસ્કાર દર્શક મિત્રો, હું સંગીતા પટેલ ફરી એકવાર આપ સૌનું સફળતાની ચાવી શૃંખલામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘરે જમવાનું કદાચ મમ્મી બનાવતા હોય અને તમે પણ બનાવતા હો તો જમવાનું બનાવીને થાળીમાં તો પીરસી દેશે, પણ એ કોળીઓ લઈને મોઢા સુધી મૂકવાનું કામ તો આપણું જ છે. એવી જ રીતે આપે એક વાર્તા સાંભળી હશે, ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકલી લાવી મગનો દાણો, બંને ભેગા થઈને ખીચડી બનાવી. હવે એ કહેવતને તમારા ઉપર રાખીએ, એ વાર્તાને તમારી ઉપર લઈએ તો હવે જમાનો છે જે હવે આપણે સક્સેસની વાત કરી રહ્યા છીએ, જો એની અંદર આ સ્ટોરીને રિલેટ કરીએ તો આપણે જ ચોખાનો દાણો લાવવાનો છે, આપણે જ મગનો દાણો લાવવાનો છે. ચોખા અને મગનો દાણો એટલે સફળતાના ઇન્ગ્રીડિયન્ટ્સ જેની વાત આપણે કરી રહ્યા છીએ, અને એની જ ખીચડી બનાવી અને જાતે આપણે આપણી જાતને પીરસવાની છે. તો ચાલો આવી સરસ મજાની વાતો લઈ અને આપણે બોલાવીએ આપણા મહેમાનશ્રીને ડૉક્ટર ગિરીશ પટેલને. સર, આપનું ફરી એકવાર અમે સ્વાગત કરીએ છીએ સફળતાની ચાવી શૃંખલામાં. વેલકમ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સર, આપણે વાત કરી રહ્યા હતા સફળતા વિશે, એના જે ઓબ્સ્ટેકલ્સ આવી રહ્યા છે એના વિશે, તો એ ઉપર થોડો વધારે પ્રકાશ પાડશો? આપણે આળસ વિશે ડિસ્કસ કરતા હતા, તો એક મુખ્ય વાત સમજવાની છે, ઇંગ્લિશમાં છે પણ બધા સમજી જશે, કે આળસુ વ્યક્તિ શું, કે નોટ નાઉ, કે ભાઈ હમણાં નહીં, હું પછી કરીશ એ કામ. તો નોટ નાઉ નેવર ક્યારે બની જાય છે ખબર નથી પડતી. વેરી ટ્રુ. કે તમે એ કામ કર, એક તો તમે કરતા, કોઈ કે ના હું તો કરીશ, પણ એક મોટી વસ્તુ એ છે કે એ ઓપોર્ચ્યુનિટી જતી રહેતી હોય છે. ઓકે. એને સફળતા માટે મુકેશ અંબાણીએ ખૂબ સરસ વાત કહી છે કે તમારે ઓપોર્ચ્યુનિટીને કેચ કરવાની છે તો સફળ થઈ શકો, અને ઓપોર્ચ્યુનિટી વારે વારે નથી આવતી. રાઈટ. જેને ટોપમાં લોકો પહોંચ્યા છે એ લોકો ઓપોર્ચ્યુનિટીને, એ સમય જ્યારે આવી ઓપોર્ચ્યુનિટી ત્યારે એક મિલી સેકન્ડ બી રોકાયા નહોતા. રાઈટ. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે. બીજું કે જે લેઝીનેસ છે, એમાં આ વાત સમજવાની જરૂર છે કે ભાઈ ઘણું બધું કામ કરવાનો આપણને આનંદ નથી આવતો. વ્યક્તિ શા માટે કામ નથી કરતો, અને એના ઘણા પરિબળ હોઈ શકે, ડર બી હોઈ શકે. બીજું એક કારણ છે કે ભાઈ એ કરવામાં મજા નથી આવતી, કંઈક મજા આવે તો આપણે ફટાફટ કરીએ. બરાબર. જેમ કે ભાઈ બાળકોને ભણવાની મજા નથી આવતી, રમવાની મજા આવે છે, તો ગમે તેટલો થાકેલો રમવા જતો રહેશે. તો એ વાત સત્ય છે કે અમુક કામ કરવામાં આપણને મજા નથી આવતી, ને પરંતુ જ્યાં સુધી તમે કામ નહીં કરો સાચી મજા ક્યારેય નહીં આવે. વેરી ટ્રુ. રિયલ હેપીનેસ જેને કહીએ, કે બી હેપીનેસ નથી મળતી કરવામાં, સુખ નથી, પરંતુ સાચું સુખ મેળવવું હોય તો કામ કરવું જ પડશે. બરાબર છે. નહીં તમને ક્યારેય સુખી નહીં થાવ. રાઈટ. તો આવી વાતો પણ જો લોકો બરોબર આના વિશે વિચાર કરે તો પોતાની જાતને જ સહેજ મોટિવેટ કરે. બરાબર છે. એને કોઈક રીતે પોતાની જાતને ઇન્સ્પાયર કરે કે જેથી ની સ્ટેપ્સ લેવા. ઘણા લોકો સર છે ને લેઝીનેસ કરતા હોય છે પણ એ પછી એડમિટ નથી કરતા. આપણે એમને કહીએ કે આ આળસ ના કરશો તો પછી એને આરામમાં ખપાવી જાય છે કે આખું અઠવાડિયું આપણે કામ કર્યું છે તો શનિ રવિ તો આળસ કરીએ ને, આળસ નથી કે આને આરામ કહેવાય. તો શું આને આળસ કહેવાય કે બ્રેક લીધો કહેવાય? નહીં નહીં, આ વાત કરા એક્ચ્યુઅલી કહેવાય બી છે કે ભાઈ આળસુ રવિવાર. અચ્છા. એવું આપણે નક્કી કરવાનું કે છ દિવસ સરસ કામ કરવાનું છે, પછી રવિવારે આળસનો દિવસ છે. નહીં ભલે તમે ગમે તેટલા મોડા ઉઠો, પાછા ખાઈને સુઈ જાઓ, કાંઈ નહીં કરો, ચાલશે ને, પરંતુ પેલા છ દિવસ ખરેખર મહેનત કરવાની છે. સ્ટેપ એકચ્યુઅલી લેવું જ જોઈએ કે શરૂઆતથી જ એમ વિચારો કે હમણાં મને કરી લેવા દે તો પછી હું
સારી રીતે આરામ કરી શકીશ. ગ્રેટ. અચ્છા સર, હવે જે તમે 6 દિવસની વાત કરી કે 6 દિવસમાં તમે બહુ સરસ રીતે કામ કરી લો, તો હવે એની અંદર એવું થતું હોય કે આપણે આખા દિવસના જે કામના જે સ્કેડ્યુલ્સ બનાવ્યા હોય એની અંદર ઘણી વખત એવું થાય કે 3 કામ પતાવ્યા અને જ્યારે 4th કામનો વારો આવે ત્યાં સુધીમાં આપણને એવું લાગે કે બસ હવે આપણે મેન્ટલી અને ફિઝિકલી બહુ થાકી જવા આવ્યા છીએ, ત્યારે આપણે 4th કામને પડતું મૂકીએ અને એમ થાય કે ચાલ પછી કરીશ. તો શું આ આળસ છે? એક પ્રકારે આળસ છે, પરંતુ આવી પરિસ્થિતિને હેન્ડલ કેમ કરવાની? એક તો એ કે શક્ય હોય તો એક દિવસ પહેલા જ, રાતના સૂતા પહેલા જ, કે કાલે મારે શું શું કામ કરવાના છે લખી લો, રાઈટ છે ને. અને પછી સવારે જ્યારે તમે કામ કરવાનું શરૂ કરો, જેને કહેવાયું છે કે પીક અવર્સ, ઓકે, કે આપણા દરેકમાં છે ને એક એનર્જીનો સ્ત્રોત હોય છે, ત્યારે મોટા ભાગે સવારના હોય, કોઈને બપોરના કે સાંજના આવી હોઈ શકે કે જાણે એનામાં ખૂબ ઉર્જા છે, તો ડિફિકલ્ટ કામ છે ને એ ત્યારે કરવાના. ઓકે. આજે તકલીફે થતી, જેમ તમે કહ્યું 3 કામ કરે અને 4th કામમાં હવે શક્તિ નથી, તો જ્યારે તમારામાં શક્તિ હતી ત્યારે તમે પેલા 3 ઇઝી કામ કરી નાખ્યા. હવે જ્યારે ડિફિકલ્ટ કામ છે કે જેમાં વધારે માઇન્ડને એપ્લાય કરવાનું છે, કોમ્પ્લિકેટેડ છે, એ કામ તમને ગમતું નથી, એ જો પહેલું કરી નાખ્યું હોત ને તો થઈ જાય. ગ્રેટ. અને પેલા બીજા કામ કે જે તમે એન્જોય કરો છો એ સિમ્પલ છે, તો ત્યાર પછી બી કરી શકાય. રાઈટ. તો આ રીતે ડિવાઇડ કરવું જોઈએ, પછી વચ્ચે નાના નાના બ્રેક્સ લઈ શકાય, એમાં કંઈ ખોટું નથી. અચ્છા, એટલે સર જે તમે કહ્યું એ જ પ્રમાણે જો આપણે ફોલો કરીએ અને એ જ રીતે શેડ્યુલ બનાવ્યું હોય, પણ સ્ટીલ જેમ કે 3 કામ પછી ચોથું કામ એકદમ ઇઝી હોવા છતાં ત્યારે આપણને થાકનો અનુભવ થાય, તો એ આળસ તો નથી ને? ત્યારે બ્રેક લઈ લેવો જોઈએ. એટલે જો ટાઈમ થયો હોય ખરેખર કે તમે 1.5-2 કલાક કર્યું અને પછી બી તમને થાક લાગે છે, તો ત્યારે પછી થોડોક વખત બ્રેક લઈ શકાય. અચ્છા, અને ઘણી વખત એવું હોય છે ને, એક પ્રકાર જેને કહીએ ને કે શોર્ટ બ્રેક, પાવર નેપ જેમ કહેવાય છે, અને કદાચ વ્યક્તિ સૂઈ ન બી શકે, પણ સ્ટેજમાં સમજો કે 30 સેકન્ડ બી રિલેક્સ થઈ જાય ડીપલી. બીજું એક જે ફેશિયલ રિલેક્સેશનની ટેકનિક મેં આગળ બી બતાવી છે, કે સહેજ આમ મોઢું ખોલીને તમે જસ્ટ બેસો આમ, જસ્ટ ફીલ કે ભાઈ લોઅર જોમાં શું ફિલિંગ થાય છે, એ 30 સેકન્ડ બી કરો ને તો લોઅર જો રિલેક્સ થવા માંડે, ચહેરો બી રિલેક્સ થઈ જાય, તો કદાચ તમારામાં પાછી ઉર્જા આવી જાય, ડીપ બ્રીધિંગ બી લઈ શકાય. અચ્છા સર, હવે તમે જે કહી રહ્યા છો કે મતલબ શોર્ટ બ્રેક અથવા રિલેક્સેશન, જે ફેશિયલ રિલેક્સેશનની વાત કરી, કંઈ પણ કરીએ પણ એ વખતે એવું હોય કે જે ચોથું કામ છે એ પર્ટિક્યુલર ટાઈમ પર આપણે એપોઇન્ટમેન્ટ લીધેલી હોય અને એને પછી આપણે એ દિવસે જો એ સમય ના કરીએ તો પછી આપણે કેન્સલ જ કરવું પડે અથવા તો પોસ્ટપોન કરવું પડે, તો પછી શું કરવાનું? તો એ પછી લેઝીનેસ ના લીધે જ નુકસાન કર્યું કહેવાય ને આપણે આપણા સમય. પણ એક્ચ્યુઅલી પછી કરવું જોઈએ કે એ કામ મારે આ ટાઈમે એપોઇન્ટમેન્ટ છે તો ને ત્યાં સુધી એનર્જીને બચાવી રાખવાની છે. ઓકે. એટલે અગેઈન આ વસ્તુ આવી ગઈ ટાઈમ મેનેજમેન્ટ. આપણે પહેલાથી જ વિચારો કે ભાઈ આ 1 વાગે આ ઇમ્પોર્ટન્ટ કામ છે, તો મારે પહેલાથી એનર્જીની થોડીક બચત કરવાની છે. ગ્રેટ. હે ને, તો એ કામ થશે. એને જાનકી દાદીમાં ખરેખર છે, ઘણી વાર અમે લોકો બધા શીખવી છે પણ કરી નથી શકતા, કે ભાઈ આવું કંઈક હોય ને તો બહુ બિઝી છીએ મુરલી સાંભળવાની ગયા, પણ જાનકી દાદીને જોયું છે કે ભાઈ લંડન જઈ રહ્યા છે પણ સવારે મુરલીના ક્લાસમાં આવશે, એને તો 17 કામ છે ને, તો એટલે હું જે સમજુ છું કે પ્લાનિંગ કરે છે કે મારે આજે લંડન જવાનું છે, તો એક દિવસ પહેલા જ એમને પેલા બધા કામ કરી લીધા અને મારે સવારે ક્લાસમાં જવાનું જ છે. અમેઝિંગ. પણ બીજા બધા એમ કે ભાઈ પહેલાથી પ્લાનિંગ નહીં કર્યું, હવે સવારે તો 10 કામ છે, હવે આપણે મુરલી ક્લાસમાં નહીં જવાય. બરાબર. ગ્રેટ. અચ્છા સર, આ આળસની જે વાત થઈ રહી છે, હવે એને આપણાથી દૂર કરવા માટે કયા કયા સ્ટેપ્સની ઉપર જવું જોઈએ? તમને બીજી રીતે બી કહું, એક તો ચલો પોઝિટિવ લેવું, તો એમ કે ભાઈ ફ્રૂટ્સ ખાઓ. એકચ્યુઅલી એનર્જી ફ્રૂટ્સમાં છે. અચ્છા. સેલેડ્સમાં છે, પછી સ્પ્રાઉટ્સ જે અંકુરિત હોય ને એમાં છે, અને કોફી ટીમાં એટલી એનર્જી નથી કે થોડીક લઈ શકાય. નહીં નહીં, સપોઝ તમે ચાલો મેક્સિમમ સપોઝ 1.5-2 કપ 2 વાર 3 વાર એમ તો ઇનફ છે, એનાથી વધારે તમે લો તો ઉલટાની એનર્જી ડાઉન થાય છે. ચા કોફી શું કરે કે બી એક વાર એનર્જી વધારે પણ પછી એને ડાઉન બી કરે. અચ્છા. એટલે અલ્ટિમેટલી તમે જોશો તો તમારી ઉર્જા ડાઉન 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 થાય છે. ગ્રેટ. આહારનું આલી શકાય, એક્સરસાઇઝ પણ ને થોડી થોડી બી.
હવે તો આ વસ્તુ સિદ્ધ થઈ ગઈ છે કે તમે એક સાથે એમ કે 40 મિનિટ એક્સરસાઇઝ કદાચ નથી કરી શકતા. રાઈટ સર, આપ જે આહારની વાત કરીને એની અંદર ઘણા મતલબ ઓલમોસ્ટ બધા એવું માનતા હોય છે કે ફ્રૂટ્સ અને સલાડથી એટલી બધી તાકાત નથી આવતી, કારણ કે જે અનાજ આપી શકે છે એટલી તાકાત ફ્રૂટ્સ અને સલાડ નથી આપતા. તો હવે એમનું માઇન્ડસેટ કેવી રીતે ચેન્જ કરવું? એક્ચ્યુઅલ જે ને એ જે કે છે ને અનાજ કે બી ગળ્યું ખાઈને તરત સારું લાગે, હા, પરંતુ એ તો એટલે માટે કે તમે ગળ્યું ખાવ ને તે પેલો ડોપામાઇન રિલીઝ થાય છે. અચ્છા. પણ એ પાછા ડાઉન બી થઈ જશે. ઓકે. કે બી એક્સેસિવ રિલીઝ થયા પણ પછી બ્રેનની તો પોતાની કેપેસિટી છે ને, ઉલટાને ડાઉન થશે એટલે ચાર્જ એવી જ ઇફેક્ટ, પાછા તમે નહીં ઉર્જાહીન થઈ ગયા. ઓકે. જો તમારે સસ્ટેન એનર્જી જોઈતી હોય હે ને ખરેખર, તો એ ફ્રૂટ્સમાં સસ્ટેન એનર્જી છે. તમે ભૂખ્યા હોવ ને અનાજ ખાવ એ અલગ વસ્તુ છે. અચ્છા. કે ભાઈ ભૂખને લીધે આપણને લાગે કે ભાઈ શક્તિ આવી ગઈ, મારું મગજ ચાલતું નથી, તો ત્યારે અનાજ બરોબર છે. બરાબર છે. પરંતુ એમ અનાજ પાછું ગળ્યું પણ હે ને, ગળ્યું વધારે નુકસાનકારક છે. અચ્છા સર, મેં ઘણાને મારા સરાઉન્ડિંગમાં જોયા છે કે એ લોકો આમ દિવસની શરૂઆત બહુ એનર્જીથી કરતા હોય છે અને પછી જેમ કે આ તમે જે ડાયટની વાત કરી ને, ડાયટને પ્રોપર ફોલો કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે લાઈક બપોર થવા આવે ત્યારે એવું કે મને બહુ અશક્તિ જેવું લાગે છે કે એવી રીતે, કે જેમણે અનાજ છોડી દીધું છે, ડાયટિંગ કરી રહ્યા છે, જે ફ્રૂટ્સ સ્પ્રાઉટ્સ અને સલાડ્સ પર રહી રહ્યા છે, રાઈટ, તો એ લોકોને જે વીકનેસ જેવું ફીલ થાય છે, શું એ પ્રોટીનની ડેફિશિયન્સી? એટલે આ તો બરોબર નથી, હું આ નથી કહેતો. જો ક્રેશ ડાયટ તો નુકસાનકારક જ છે. આજે હું કહું છું ફ્રૂટ્સ એવી રીતે કે તમે 3 વાર તો અનાજ ખાઓ, થોડોક નાસ્તો કરો, લંચ બી લો, ડિનર બી થોડુંક લો, એમ થોડું થોડું, અને ઇન બિટવીન ફ્રૂટ્સ ખાઓ. એમ નહીં કે આખો દિવસ ફ્રૂટ્સ પર રહો. હા, એટલે એ તો આપણને જરૂરિયાત છે ને. તમને ફેટ બી જોઈએ છે, કારણ કે એમાંથી તો હોર્મોન્સ બનશે ને, જે આપણા હોર્મોન્સ જે ઉર્જા આપવા વાળા એમ તો ફેટમાંથી બને છે. એટલે થોડીક માત્રામાં તો તમને ફેટ જોઈએ છે, ભલે ક્વોન્ટિટી ઓછી. આજે આપણે વધારે ખાઈએ છીએ, પછી એક્સેસ કોલેસ્ટ્રોલ ના રૂપમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર. એમાં તમને પ્રોટીન બી જોઈશે, અને આપેલું જે કહો છો ને એમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. ઓકે. કે બી બ્રેડ ખાવા કરતા રોટલી ખાઓ તો એની ઉર્જા છે ધીરે ધીરે બ્લડમાં જશે. ઓકે. જો બ્રેડ ખાશો, બિસ્કિટ ખાશો તો તરત સારું લાગશે, પરંતુ પાછી પાછું ડાઉન થઈ જશે. ઓકે. એટલે પાછા જલ્દીથી ભૂખ્યા થઈ જશો. ઓકે. અચ્છા સર, તો પ્રોટીન ઇનટેક આપણે વધારે લઈએ તો થાક ઓછો લાગે એવું હોય છે? એટલે જે એ માત્રાની જરૂર છે એટલી. અચ્છા. બહુ વધારે બી ખાવ જાવ તો યુરિક એસિડ લેવલ વધી જાય. ઓકે. ભલે અમુક સ્પેસિફિક ડાયટ્સ બનેલા છે પણ એમાં તો પછી ડાયટિશિયન બધું ધ્યાન રાખે એમ કે. અચ્છા. અને આમ બધા ભારે લોકોને કહીએ કે તમે વધારે પ્રોટીન ખાઓ તો યુરિક એસિડ લેવલ વધી જાય. અચ્છા, હવે પ્રોટીનના તો સોર્સીસ બહુ બધા છે, પણ જો તમે સ્પ્રાઉટ્સની વાત કરી તો જો આપણે સ્પ્રાઉટ્સ લઈએ છીએ તો પછી બીજા જે ઓપ્શન્સ વિચારતા હોઈએ છીએ એ ન વિચારીએ તો ચાલે? એટલે આપણે પ્રોટીન માટે જે ઓપ્શન્સ લેતા હોઈએ છીએ બીજા સ્પ્રાઉટ્સ સિવાય. એટલે દરેક સ્પ્રાઉટ્સ તો ઘણા બધા હોઈ શકે ને, મગ, ચણા, સોયાબીન એ બધા બેસ્ટ, દૂધ કરતા બી. અચ્છા. હવે જેમ કે વેજીટેરિયન ડાયટમાં દૂધ દહીં છે, દહીં થોડુંક લો એ સારું, પણ દૂધ વધારે જરૂરત નથી. ઓકે. પછી તો જે અલગ અલગ દાળો છે એ બેસ્ટ છે. ઓકે. રાઈટ. એટલે જે મારો ક્વેશ્ચન જે છે કે જો આપણે પ્રોટીન માટે સ્પ્રાઉટ્સ બધા અલગ અલગ પ્રકારના લઈએ છીએ તો એ ઇનફ છે? હા, પણ વેરાયટી લેવાની. વેરાયટી લેવાની. એ જ વેજીટેરિયન ડાયટમાં એ જ વસ્તુ છે કે કોઈ એકમાં દરેક પ્રકારના જે અમાઈનો એસિડ્સ છે ને, તો આ રીતે જો આપણે ડાયટનું ધ્યાન રાખીએ છીએ તો પછી આળસ આવવાની, એટલે કેટલી તમારું એનર્જી લેવલ તમારું બનેલું રહેશે. બરાબર છે. બીજી ખૂબ જરૂરી વાત છે એ છે કે બી થોડુંક બી તમારી જાતને પુશ કરો. ઓકે. તમે સેજ બી, કારણ કે ફર્સ્ટ સ્ટેપ તો લેવું પડશે. જેમ કે એક્સરસાઇઝ કરવી છે, એમ નહીં વિચારો કે હું જો એને અડધો કલાક દોડવાનો છું. ઓકે. એમ વિચારો કે જસ્ટ ઉઠીને મારે 2 મિનિટ જ નીચે બસ જઈને ઊંડા શ્વાસ લઈને પાછો આવી જઈશ, થાકી ગયો છું. તો તમે નહીં ઊંચું ઉતરીને 2 મિનિટ બી ઊંડા શ્વાસ લેશો, તમને કદાચ લાગશે કે હજી બી હું 2 મિનિટ ચાલી શકું. અચ્છા. ને પછી એમ થશે 5 મિનિટ બી ચાલી શકું. એમ કેટલા બધા એક્ઝામ્પલ છે કે તમે અડધો કલાક બી ચાલીને આવ્યા. અચ્છા. એટલે ડીપ બ્રીથિંગ કરવાનું? નહીં નહીં, એટલે આ ફર્સ્ટ સ્ટેપ. ઓકે. તો કહેવું ને બી નાનું નાનું. ઓકે. કંઈ પણ કે ભાઈ કોઈ છોકરા એક નિબંધ લખવાનો છે,
એમ વિચારે કે હું આખો પૂરો કરી નાખીશ તો ક્યારેય નહીં કરી શકે. રાઈટ. એમ જસ્ટ વિચારે કે હું બે પેરેગ્રાફ લખીશ, ભલે પછી નહીં લખું તોય ચાલશે. તો બે પેરેગ્રાફ લખી લે, કદાચ એને પ્રેરણા મળે કે હું બીજા બે પણ લખી નાખું. બરાબર છે. એટલે મેઇન વસ્તુ એ છે કે આવી રીતે છે ને આપણે શોર્ટ શોર્ટમાં ડિવાઈડ કરવાનું એમ. ઓકે. બીજું એ પણ એક વસ્તુ તમને મોટિવેટ કરી શકે કે ભી પાસ્ટમાં મેં આ બધું કર્યું હતું હે ને, અને કર્યા પછી મને સારું લાગેલું. ઓકે. હમણાં મને પેલા મોટિવેશન નથી થતું, પરંતુ મેં પાસ્ટમાં આ બધું કરેલું તો મારામાં એ શક્તિ છે હે ને, એ વાત પણ ક્યાંક મોટિવેટ કરી શકે. ગ્રેટ. એન્ડ રિઝલ્ટનું પણ વિચારો કે હું આ કરીશ તો ને, સેમ કે મેં ભણવાનું જ છે કે મેં હું થોડુંક રોજ સિસ્ટમેટિકલી હમણાં સમજો અડધો કલાક વાંચું છું અને મારા સપોઝ 75% આવે છે, હું જો બે કલાક વાંચીશ તો કદાચ મારા 95 બી આવશે, અને 95 આવશે તો શું શું મને સારું લાગશે હે ને, જે મને કોમ્પ્લિમેન્ટ્સ મળશે એનાથી કેટલું સારું લાગશે, મને પોતાને એક સેન્સ ઓફ વેલબીંગ આવશે. એ આખું એકચ્યુઅલી લખી નાખવું જોઈએ. રાઈટ. લખીને જો તેના પર વિચાર કરે ને કે હશે 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 આ બધાના બેનિફિટ છે, એટલે હમણાં ન કરવામાં જે સુખ છે એના કરતા એ કરવાનું થોડું કષ્ટ સહન કરીને પછી જે મને સુખ મળવાનું છે એ અનેક ગણું વધારે છે. ઓકે. એ જો પ્રોપર લખેલું હોય ને એના પર વિચાર કરે કોઈ બી વ્યક્તિ, કોઈ બી એરિયા હોવા દો, ભલે બિઝનેસ છે, સેલ્ફ ટ્રાન્સફોર્મેશન છે હે ને, ડાયટિંગ છે, દરેક એરિયામાં આ વાત આપણને મદદરૂપ થઈ શકે. આ તો એવી વાત એને કે રેસની અંદર ફર્સ્ટ આવશો તો તમને આ ટ્રોફી મળવાની છે, તો ટ્રોફી માટે આપણે રેસમાં ભાગીએ છીએ, તો એ પ્રમાણે આની અંદર પણ આપણે આપણી જાતને કંઈક લાલચ આપવી પડશે, પ્રલોભન આપવા પડશે. નહીં પણ એની વેલ્યુ હોય છે ને, ઓસ્કાર એવોર્ડ ઇટ્સ અ ડ્રીમ એમ કે એક્ટર્સ છે અમેરિકાના, એ લોકોને તો એમ કે સ્વપ્ન છે જીવનનું, પણ એની વેલ્યુ કાંઈ નથી. કેવી એ તો કેટલા ડોલરનું છે એની વેલ્યુ નથી, પણ બી મને આ એવોર્ડ મળ્યો એની વેલ્યુ છે. ગ્રેટ. રાઈટ. અચ્છા, આળસ જે છે એ આપણો શત્રુ છે તો આપણને ખબર છે. હવે આપે અમને ઘણા મેજિક એના બતાવ્યા કે આ આ વસ્તુઓ કરીશું તો આળસને આપણે દૂર ભગાવી શકીશું, તો શું આના સિવાય કોઈ બીજી એવી કોઈ સોટી છે કે જે ઉઠાવતાની સાથે આળસ જતી રહે? કેવી રીતે જતી? હા, એવું કેવો વિચાર છે કે એવી કઈ વસ્તુ છે કે જેને યાદ કરતાની સાથે અથવા જેને ઇમ્પ્લિમેન્ટ કરતાની સાથે આપણે આળસથી દૂર થઈ જઈએ? બટ ફિયર ઇઝ નેગેટિવ, આમ તો ઇટ્સ નોટ અ લોંગ ટર્મ. ઓકે. ઘણી વાર ડરથી પણ વ્યક્તિ કરે છે, પણ ખાલી એ શોર્ટ ટર્મ છે. અચ્છા. એટલે મોટા ભાગે સાયકોલોજીમાં એને પ્રિફર નથી કરવામાં આવતું. ઓકે. હે ને, આ જે રીતની વાત કે ભી ઇન્ટરનલી કે ભાઈ મારામાં ઉર્જા છે ને, અને હું આ કરી શકું છું, મારી આ એબિલિટીઝ છે ને, આ રીતની મારી એટીટ્યુડ છે, હું એપ્રોચ લઈશ તો આમ થશે. ખાલી આમાં એક વાત બીજી એક યાદ રાખવી જોઈએ કે કોઈક વાર જે બધા નથી, ઓલમોસ્ટ 100માં 97-98% તો સાયકોલોજીકલ જ છે. અચ્છા. પણ 1% એવું કોઈ હોઈ શકે કે જેને ફિઝિયોલોજીકલ પ્રોબ્લેમ છે. ઓકે. જેમ કે ની થાઇરોઇડ લેવલ, જેને ની હાઇપોથાઇરોઇડ છે, એમનું ઉર્જાનું લેવલ ડાઉન જતો છે, એમને હંમેશા આળસ આવે. ઓકે. એક બેન ને ઓળખું છું, આર્કિટેક્ટ છે, એમ કે અહીંથી ઉઠીને ત્યાં ટેબલ પર જઈને ડ્રો કરવાનું એમાં જ મારી પાસે આઈ એમ ન જાણે એનર્જી લેસ બીકોઝ ઓફ હાઇપોથાઇરોઇડિઝમ. ઓકે. એટલે જો એને ટ્રીટ કરવામાં આવે તો વસ્તુ જતી રહે. ગ્રેટ. બીજી એક તકલીફ છે કે જે જલ્દી ડાયગ્નોસ નથી થતી, થોડીક ડિફિકલ્ટ પણ છે, જેને કહેવાય છે એડ્રીનલ એક્ઝોર્શન. કે કિડનીની ઉપર એક એડ્રીનલ ગ્લેન્ડ છે, એ ગ્લેન્ડ કોર્ટિસોલ નામનો હોર્મોન રિલીઝ કરે છે. ઓકે. ને કે જે મોર્નિંગમાં એનું લેવલ હાઈ હોય, આફ્ટરનૂનમાં ઓલમોસ્ટ હાફ થઈ જાય એમ. અચ્છા. એ જો એકદમ લો છે, એની ટેસ્ટથી જ ખબર પડે, એમને એમ ન ખબર પડે, એ જેને ખરેખર લો છે અને ત્યાં રિપ્લેસમેન્ટની જરૂર છે તો મિરેકલ કરી શકે. જેમ આમ તો સાંભળતી કે ભાઈ સ્ટીરોઇડ્સ ન લેવાય, સ્ટીરોઇડ્સ હાર્મફુલ છે. રાઈટ. પણ જેને જરૂર છે, જેમાં બેસિકલી એ લો છે, એને જો રિપ્લેસમેન્ટના રૂપમાં આપવામાં આવે તો હાર્મફુલ નથી. ઓકે. અને પ્રોપર એન્ડોક્રિનોલોજિસ્ટ બધું ટેસ્ટ કરીને ડિસાઈડ કરી શકે. આપ જે ટેસ્ટની વાત કરો છો, એ ટેસ્ટ કેટલો ખર્ચાળ છે? ને એટલે આમાં તો છે ને ટેસ્ટનો બહુ ખર્ચો નથી. ઓકે. પરંતુ આમાં પ્રોબ્લેમ છે કે ખરેખર એડ્રીનલ
ડેફિશિયન્સી છે કે નહીં એ જજ કરવું. ઘણી વાર સારા ફિઝિશિયન પણ નથી કરી શકતા, કારણ કે એમાં એવું છે કે એક તો પેલો કોર્ટિસોલ લેવલ હોય અને બીજું છે એડ્રીનલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એસીટીએચ કહેવાય છે, એડિનોકોર્ટિકલ નો સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો એ જે એસીટીએચ છે, સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એસીટીએચ ને વધારે, એસીટીએચ છે એ કોર્ટિસોલ ને વધારે. તો જેમાં કોર્ટિસોલ લેવલ લો છે અને એસીટીએચ હાઈ છે તો પછી એને જરૂર છે, કારણ કે આને વધારવા માટે પહેલા બ્રેઇન એસીટીએચ ને વધારે. ઓકે, ને પરંતુ જેમાં કોર્ટિસોલ પણ લો છે અને એસીટીએચ પણ લો છે તો પછી એને ન અપાય, ઉલટાનું હાર્મફુલ થાય. ઇટ્સ અ કોમ્પ્લિકેટેડ થિંગ, એન્ડોક્રિનોલોજિસ્ટ ડિસાઈડ કરે. એના લક્ષણ જે નથી આપણને ખબર પડે કે એને આ પ્રોબ્લેમ છે. હા, એમ જ નહીં, એક્ઝોર્શન જાણે કંઈ કરવાનું મન નથી, એનર્જી ચાલી ગઈ પહેલેથી જ, મતલબ ફૂલ ડે ની વાત છે. એટલે જ્યારે હા, કદાચ શરૂઆતમાં અડધો કલાક એને ઠીક લાગે પણ પછી તો એકદમ ડાઉન થઈ ગયો, કાંઈ કરી નથી શકતો, હે ને, કે ભાઈ તરત જ સુઈ જાવ તો સારું. ઘણી વાર તો આને ડિપ્રેશનમાં પણ ખપાવવામાં આવે. ઓકે, કે ભાઈ આ તો બધા ડિપ્રેશનના લક્ષણો લાગે છે, ઇવન એવી દવાઓ પણ આપવામાં આવે. અચ્છા, પણ તો કોઈક જો જરાક એને સારી રીતે સમજે કે શું થઈ રહ્યું છે, કે એના થોટ્સ તો ઠીક ઠાક છે, એના ડિપ્રેસિવ થોટ્સ નથી, પણ ખાલી એને આ સિમ્ટમ્સ થઈ રહ્યા છે, હે ને, લો એનર્જી ના એ બધા. અને પછી જો ટેસ્ટ કરવામાં આવે, ઓકે, આ બંનેનું. અમેઝિંગ, આ વસ્તુ તો ક્યારે નહોતી વિચારી અને આટલું સરસ જાણવા મળ્યું. સર, આપણા એક વ્યુઅર્સનો ક્વેશ્ચન છે તો એ આપની સમક્ષ મૂકવા માંગુ છું. શ્યોર શ્યોર. સર, વિજાપુરથી જ્યોતિબેનનો મેસેજ છે. એ કહી રહ્યા છે કે આપના એપિસોડમાં આપે પેસિમિસ્ટની વાત કરી હતી, આ લક્ષણ મારા પતિમાં છે, પરંતુ એમને કેવી રીતે સમજાવવા? એમનું નેચર એવું છે કે એમને બિઝનેસમાં આ વર્ષે બહુ સારો નફો થયો હોય, છતાંય એ વસ્તુને એવું કહે છે કે ગયા વર્ષ જેટલો નથી. દરેક વસ્તુની અંદર એમની આ આદત છે કે કોઈ પણ સારી વસ્તુ થાય તો એમને એની અંદર પહેલા માઇનસ પોઈન્ટ દેખાય છે. તો આનો ઇલાજ શું? મેડિટેશનનો એક તો ઇલાજ હોઈ શકે કે બીજોને મેડિટેશન કરવા માંડે તો ઓટોમેટિક જ્યારે માઇન્ડ બોડી રિલેક્સ થાય છે તો વ્યક્તિ એક સારા પર્સપેક્ટિવથી એને જોવે છે. ઓકે, મેડિટેશનનું જે જ્ઞાન છે એ પણ મદદ કરે. પરમાત્મા પાસેથી શક્તિ લઈને આપણે, એટલે ઘણી બધી વાતો, મેડિટેશનનું જ્ઞાન પણ મદદરૂપ થઈ શકે. બીજો સાયકોલોજીકલ વાત તમને કઈ સમજાવી હોય તો એવું કહી શકાય કે બધાનું તમે એવરેજ જુઓ. ગયા વર્ષે વધારે તો વખતે ઓછું એમને, તમે એક ઓવરઓલ એવરેજ છેલ્લા 10 વર્ષની જુઓ. ઓકે, રાઈટ. અને બીજું એ પણ જુઓ કે આપણે જે કમાઈએ છીએ એમાં મારો જો કમ્ફર્ટેબલી જીવીએ તો થોડીક બી બચત થાય છે. જો થોડીક બી તમે બચત કરી શકતા હો તો એમ કે હેપીનેસમાં જ ફાયદો છે. અચ્છા સર, જ્યોતિબેન એવું પૂછી રહ્યા છે કે એમનું નેચર જ એવું થઈ ગયું છે કે કોઈ પણ વસ્તુની અંદર એ નેગેટિવિટી શોધી કાઢે છે. મેડિટેશન માટે એ ક્યારે તૈયાર થાય? જ્યારે પોતે અવેર હોય. એ આ વસ્તુ માનવા જ તૈયાર ના હોય કે હું પેસિમિસ્ટ છું તો પછી તો બીજા કોઈ, ભલે ને આ વસ્તુ માટે ના કહીએ, એને કે ભઈ તમારું ઉર્જાનું લેવલ વધશે, તમે રિલેક્સ થશો મેડિટેશન શીખીને, અને આપણે એક આંતરિક ઉન્નતિ માટે મેડિટેશન શીખવા જઈએ. ઓકે, એવું નહીં બીજા લોકો કરવા માંડે ઘરમાં તો પણ એ પણ કદાચ પોતે થોડુંક કરે. ગ્રેટ. અને આજે ઘણા બધા એવા ઉદાહરણો છે કે ભાઈ અહીંયા માઉન્ટ આબુમાં તો ફરવા લઈ આવ્યા, હે ને, કે આપણે ફરવાના બહાને ગયા, હે ને, પરંતુ જ્યારે બધું જોયું થોડુંક બી સમજ્યા તો મેડિટેશનમાં ઇન્ટરેસ્ટ આવી ગયો. અલગ અલગ યુક્તિઓ થઈ શકે. પેલું જે આપણે બતાવેલું એ બી થઈ શકે કે જ્યારે સૂતા હોય ત્યારે પોઝિટિવ વાઇબ્રેશન્સ આપવાના એમને. ઓકે, ઘણા બધા પ્રોબ્લેમમાં ધેટ ઇઝ યુઝફુલ. ઇવન બાળકોને, હવે મોટાને કદાચ એટલું ના થાય, જો મોટા એક્સેપ્ટ કરે તો થઈ શકે, પણ બાળકોને સરસ કરી શકે કે જ્યારે જસ્ટ એ સૂતા છે કે જસ્ટ ઉઠી રહ્યા છે ત્યારે એમના કાનમાં પોઝિટિવ સ્ટેટમેન્ટ બોલો ખરેખર. કારણ કે ત્યારે બી છે ને સબકોન્શિયસ એક્ટિવ છે. તમે જાગો છો અને સુઈ જાઓ છો, જેમ કે નેચરલ સ્લીપમાં ચાલ્યા જાઓ છો, એની વચ્ચે 4-5 મિનિટનો ટાઈમ છે. ઓકે, જ્યારે આપણે સબકોન્શિયસથી જતા જતા અનકોન્શિયસમાં જઈએ છીએ,
તો એ દરમિયાન જો પોઝિટિવ સ્ટેટમેન્ટ આપવામાં આવે, ભલે વ્યક્તિ સાંભળતો નથી, કે સે મેં તો નહીં સાંભળ, મને કંઈ યાદ નથી, તો બી એ એક્ટ કરી શકે. ઓ ગ્રેટ. હા, એટલે એ બી એક ટેકનિક યુઝ કરી શકે. હવે આ જે પોઝિટિવ સેન્ટેન્સ જે વ્યક્તિ બોલી રહી છે, પહેલા તો એણે એના માટે સ્ટ્રોંગ થવું પડશે ને, એના વિચારોની અંદર જ કહેવાય કે છીછરાપણું હશે, એ ડેપ્થમાં નહીં ગઈ હોય વ્યક્તિ, તો અસર નહીં કરે. હા, અને એ સ્ટેટમેન્ટ પોઝિટિવ હોવા જોઈએ. ઓકે, એમાં બી નેગેટિવ નહીં. અનકોન્શિયસ નુકસાન ને પકડે છે. થેન્ક યુ સો મચ સર, આપે બહુ સરસ આન્સર આપ્યો જ્યોતિબેન ના પ્રશ્ન નો. ફરી એક વખત સમયની મર્યાદા આવી રહી છે તો આપની રજા લઈશ. થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ. જોયું ને દર્શક મિત્રો, જ્યોતિબેન એમના પ્રશ્નનો જવાબ મળી ગયો. જ્યોતિબેન, આપે જે સવાલ કર્યો હતો કે આપના પતિ પેસિમિસ્ટ છે, તો એમાંથી એમને બહાર કેવી રીતે લાવવા, તો એ તમારા હાથમાં જ છે. જ્યારે સૂઈ રહ્યા છે અને જ્યારે જાગી રહ્યા છે, ત્યારે તેમના કાનમાં એક સરસ મજાનું પોઝિટિવ સેન્ટેન્સ બોલવાનું છે. અને એ સેન્ટેન્સ બોલવા માટે સૌથી પહેલાં તમારે મેડિટેશન કરવું પડશે અને તમારે પોઝિટિવ થવું પડશે, તો જ એ વસ્તુ એની ઉપર ઇફેક્ટ કરશે. તો આશા રાખીશ કે હવે આ વસ્તુને તમે ફોલો કરશો. જો દર્શક મિત્રો આપના કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ સુઝાવ હોય, તો આપ અમને જરૂરથી લખી શકો છો, SMS કરી શકો છો, ઈમેલ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો. આવતા એપિસોડમાં આવી સરસ મજાની વાતો સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઈશ. ધન્યવાદ. મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ.